हेलो विद्यार्थी मित्रों, आज आपणे बीएससी सेमेस्टर 4 में अन्य एक प्रेक्टिकल विषय बात करीशुं, जेनो हेतु छे आपेला गैलोमीटरनुं वोल्टमीटर 0 थी 1 वोल्टनी रेन्जमां रूपांतर करवुं। जेना माटेना जरूरी साधनों छे गैलोमीटर, बेटरी, स्टैंडर्ड वोल्टमीटर, कळ, रिओस्टेट, अवरोध पेटी वगैरह। सूत्र अने सिद्धांत जे तमे सेमेस्टर 3 में प्रेक्टिकल करो, तो आपणे आपेल गैलोमीटरनुं मिली एमीटर में रूपांतर करूँ, जे तमे प्रेक्टिस करिया हतो ते ज छे। अहीं आपणे कन्वर्जन जे करवानुं छे ते जी टू वी एटले के गैलोमीटरनुं वोल्टमीटर में रूपांतर करवानुं छे। तो एना माटेनुं जे सूत्र छे अहीं आपेलुं छे, आर बराबर जे श्रेणी अवरोध आपणे जोशे, जेम आपणे गैलोमीटरनुं मिली एमीटर में रूपांतर करवा माटे शंटनुं मूल्य फाइंड आउट करवुं पड़े आपणे, એટલે કે ગેલોમીટરને સમાંતર જોડેલા નાના નાના મૂલ્યના અવરોધનું કહેશું આપણે શન્ટ। તો એ જ રીતે આપણે જ્યારે ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો તેના માટે આપણે શ્રેણી અવરોધનું મૂલ્ય શોધવું પડે, જેનું સૂત્ર આવું છે, આર ઇઝ ઇક્વલ ટુ વી એ પોન આઈ જી મેક્સ માઇનસ જી। ઓકે, અને ફર્સ્ટ આપણે જે ગેલોમીટર આપેલું હોય તેની પ્રવાહ સંવેદિતા મેળવવી પડે, એટલે કે એની કરંટ સેન્સિટિવિટી કેટલી છે, એન્ડ વોટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ ગિવન ગેલોમીટર, એટલે કે આપેલા ગેલોમીટરનો અવરોધ કેટલો છે તે આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરવું પડે। તો બંનેમાં એટલે કે કન્વર્જન ઓફ ગેલોમીટર ટુ મિલીમીટર ઓર કન્વર્જન ઓફ ગેલોમીટર ઇન ટુ વોલ્ટમીટર, તો ફર્સ્ટ વી મસ્ટ ફાઇન્ડ આઉટ ધ રેઝિસ્ટન્સ એન્ડ કરંટ સેન્સિટિવિટી ઓફ ગેલોમીટર। તો એના માટેનો પરિપથ તમે જોઈ શકો છો। તો બે પાર્ટમાં આપણે પ્રેક્ટિકલ કરીશું, પહેલાં આપણે ગેલોમીટરનો રેઝિસ્ટન્સ અને એની પ્રવાહ સંવેદિતા ફાઇન્ડ આઉટ કરીશું હાફ ડિફ્લેક્શન મેથડથી, અર્ધ આવર્તનની રીતથી। તો એના માટે જરૂરી જે સાધનો છે તે ગેલોમીટર, અવરોધ પેટી, એક શન્ટ, જેની મદદથી આપણે ગેલોમીટરનો અવરોધ ફાઇન્ડ આઉટ કરીશું અર્ધ આવર્તની રીતથી। બે કવર જોડેલી છે, K1 K2, એક બેટરી પાવર સપ્લાય। ઓકે, હવે એનું અવલોકન ટેબલ જોઈએ, તો ઓબ્ઝર્વેશન ટેબલ, તો અહીંયા જે કે આપણે બેટરી વાપરીશું, ડીસી બેટરી, તેમાં આપણે જે કે વોલ્ટેજ આપીશું એ ફિક્સ રાખશું, અહીંયા આપણે 2 વોલ્ટ બેટરીમાં આપીશું। અવલોકન ટેબલ તમે જોઈ શકો છો, પહેલી કોલમ છે ગેલોમીટરના કાપાની સંખ્યા જે આપણે ગોઠવશું, અવરોધ પેટીમાંથી અલગ અલગ અવરોધ કાઢીને 30, 28, 26 વગેરે, અને જે કાંઈ આપણે અવરોધ કે જ્યારે શન્ટ જોડ્યો ન હોય સર્કિટમાં ત્યારે જે કાપાની સંખ્યા કરી હોય 30, તો એનું અડધું કરવા માટે શન્ટનું મૂલ્ય આપણે મેળવશું। એ ક્યારે મળે કે જ્યારે જેટલો પ્રવાહ ગેલોમીટરમાંથી પસાર થાય છે એટલો જ પ્રવાહ શન્ટ જે અવરોધ પેટી અન્ય અવરોધ પેટી આપણે રાખ્યું છે એમાંથી પસાર થાય તેટલો થાય, એટલે કે બંનેમાં સમાન પ્રવાહ પસાર ક્યારે થશે, જ્યારે બંને અવરોધ સમાંતરમાં જોડેલા સમાન મૂલ્યના હોય ત્યારે, એટલે S બરાબર G, એટલે જેટલો અવરોધ શન્ટમાંથી આપણે કાઢ્યો છે અડધો આવર્તન કરવા માટે તેટલો જ અવરોધ ગેલોમીટરનો હોય ત્યારે આપણને બંનેમાં સરખો પ્રવાહ મળે છે। શન્ટમાંથી કાઢેલો અવરોધ જે આપણને શું આપે છે, ગેલોમીટરનો અવરોધ, બરાબર, તેના પરથી આપણે પ્રવાહ સંવેદિતા મેળવશું, જેનું સૂત્ર તમે જોશો કે બરાબર A^R + G (n) A/N ઓકે। તો પહેલો પાર્ટ તમે ઓલરેડી સેમેસ્ટર 3 કરી ગયા છો, તે મુજબ અહીં આપણે જોશું। તો પહેલાં સર્કિટ જોડાણ જોઈએ, પહેલા પાર્ટનું જે ઓલરેડી અહીં આપણે જોડેલું છે, તો પાવર સપ્લાય છે આપણું, જે આ બીજું છે રેઝિસ્ટન્સ બોક્સ, અન્ય એક રેઝિસ્ટન્સ બોક્સ આપણે જેને આપણે શન્ટ તરીકે ઉપયોગ કરીશું, ગેલોનોમીટર, અહીંયા આપણે K1 જોડેલી નથી, ડાયરેક્ટ K2 જોડેલી છે, K1 જોડો તો સારું, ન જોડો તો તમારે થોડીક કાળજી રાખવી પડે કે ડાયરેક્ટ તમારે બેટરી સ્વિચ ઓન નહીં કરવાની, નહીં તો ગેલોમીટર ડેમેજ થાય। તો આ પ્રમાણે સર્કિટ જોડે છે તમે જોઈ શકો છો, જે પ્રમાણે આપણે દોરી છે તે મુજબ બેટરીનો પોઝિટિવ રેઝિસ્ટન્સ બોક્સમાં, રેઝિસ્ટન્સ બોક્સમાંથી ગેલોમીટર, ત્યાંથી જંકશન બનાવીને શન્ટમાં,
શન્ટનો અન્ય છેડો છે કે ટુમાં જાય છે, કે ટુમાંથી ગેલોનોમીટરમાં, ગેલોનોમીટરમાંથી પછી બેટરીમાં. એટલું ક્લિયર? તો પહેલાં આપણે ગેલોનોમીટરમાં 30, 28 કે વગેરે કાપવા સેટ કરવા માટે ફક્ત અવરોધ પેટી જોડેલી હોવી જોઈએ, એટલે કે બેટરી, ગેલોનોમીટર અને અવરોધ પેટીનું જોડાણ હોવું જોઈએ. અને તેની મદદથી આપણે મેક્સિમમ ડિવિઝન કોઈપણ એક સાઈડના ગેલોનોમીટરમાં 0 થી 30 ડાબી સાઈડ અને જમણી બાજુ છે, તો મેક્સિમમ ડિફ્લેક્શન 30 અથવા તો 28 આપશું. એના માટે જરૂરી અવરોધ આપણે અવરોધ પેટીમાંથી કાઢવાનો છે. તો હવે હું બેટરી સ્વિચ ઓન કરું એ પહેલાં આપણે અવરોધ પેટીમાં અહીંયા K1 કવર જોડેલી નથી, બરાબર? તો તે પહેલાં આપણે અવરોધ પેટીમાંથી મોટો અવરોધ કાઢી નાખશું જેથી કરીને ગેલોનોમીટર ડેમેજ થાય નહીં. હવે હું બેટરી સ્વિચ ઓન કરીશ અને એમાં આપણે 2 વોલ્ટ રાખીશું. કેટલા? 2 વોલ્ટ ફિક્સ. બેટરીના વોલ્ટેજ ફિક્સ 2 વોલ્ટ. હવે આપણે અવરોધ એવો કાઢવાનો છે કે ડિફ્લેક્શન કેટલું થાય? 30 થાય. તો એના માટે આપણે અવરોધ પેટીમાંથી અવરોધ કાઢતા હશું. અહીંયા મેં મોટો અવરોધ કાઢેલો છે તો અવરોધ આપણે ઘટાડવો પડે, કારણ કે 10 જેટલું ડિફ્લેક્શન બતાવે છે. અવરોધ કાઢેલો છે 10,000. તો હવે અવરોધ હું ઘટાડીશ તો ડિફ્લેક્શન વધશે. તો નાનો અવરોધ કરતાં પહેલાં મોટો અવરોધ જે બંધ કરો એને પહેલાં નાનો અવરોધ પહેલાં કાઢવાનો, બરાબર? હજી 19-20 જેટલું થાય છે તો આપણે હજી અવરોધ ઘટાડશું. હું તમને 30 જેટલું ડિફ્લેક્શન સેટ કરીને બતાવું છું. તો તમે જોઈ શકો ગેલોનોમીટરમાં 30 જેટલું ડિફ્લેક્શન બતાવે છે આવર્તન. એના માટે જરૂરી અવરોધનું મૂલ્ય મેં અહીંથી કાઢ્યું, 2000 + 1000 = 150, એટલે 3150 જેટલો રેઝિસ્ટન્સ કાઢ્યો. તો આપણે કેટલું ડિવિઝન? તો અહીંયા લખશું આપણે 30 અને એના માટે જરૂરી રેઝિસ્ટન્સનું મૂલ્ય, વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ. ઓકે, એવી રીતે તમારે અલગ અલગ કાપાની સંખ્યા પસંદ, 28 એના માટેનો રેઝિસ્ટન્સ, 26 એના માટેનો રેઝિસ્ટન્સ વગેરે વગેરે તમારે કરવાનું છે. મેં તમને અહીંયા એક રીડિંગ લઈને બતાવ્યું, તેવી જ રીતે તમારે 6-7 રીડિંગ લેવાના. જ્યારે તમે કોઈ એક રીડિંગ લ્યો ત્યારે તરત જ એનું અડધું કરવા માટે જરૂરી શન્ટનું મૂલ્ય તમારે મેળવતું જવાનું સાથે સાથે. તો અત્યારે આપણે એક જોઈએ. હવે હું આ કળને બંધ કરીશ. જ્યારે તમે મેક્સિમમ કરંટ ગેલોનોમીટરમાં પસાર કરતા હો ત્યારે શન્ટ કેવો હશે? ઓપન હશે. તો હવે હું કળ K2 ક્લોઝ કરું તો ડિફ્લેક્શન ઘટી જાય, કારણ કે પ્રવાહ એવો માર્ગ પસંદ કરે કે જ્યાં અવરોધ કેવો ઓછો હોય. તો અહીંયા શન્ટમાં અત્યારે અવરોધ ઓછો છે એટલે તે વધારે કરંટ ક્યાંથી પસાર થાય? શન્ટમાંથી પસાર થાય છે. હવે આપણે શું કરશું? શન્ટમાંથી એવો અવરોધ કાઢશું કે ગેલોનોમીટરમાં જે કાંઈ પ્રવાહ પસાર થાય એટલો જ પ્રવાહ શન્ટમાંથી પસાર થાય. એ ક્યારે બને? કે જ્યારે બંને અવરોધ, એટલે કે શન્ટમાંથી કાઢેલો અવરોધ અને ગેલોનોમીટર અવરોધ બે સરખા થાય ત્યારે. તો આપણે આમાંથી અવરોધ કરતા હશું અને 30 આપણે કેટલું કરશું? 15 કરશું. તો 15 કરવા માટે શન્ટનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો અહીંયા અત્યારે ઓલરેડી મેં 100 કાઢેલું છે, હજી હું વધારીશ કે જેથી કરીને 15 જેટલું થાય ડિફ્લેક્શન. તો તમે જોઈ શકો છો કે ગેલોનોમીટરમાં ડિફ્લેક્શન એપ્રોક્સિમેટલી 15 જેટલું બતાવે છે, 11, 12, 13, 14 ને 15. જ્યારે કળ K2 ક્લોઝ, એટલે કે હવે જેટલો પ્રવાહ ગેલોનોમીટરમાંથી પસાર થાય એટલો જ પ્રવાહ ક્યાંથી પસાર થાય છે? શન્ટમાંથી. તો આ મુજબ તમારે અલગ અલગ કાપાની સંખ્યા પસંદ કરીને કેપિટલ R નું મૂલ્ય અને શન્ટનું મૂલ્ય મેળવ્યું. તો હવે
गैलन मीटरनो अवरोध तो फिक्स हो एटले जे काय शंट मूल्य तमारो आवशे अर्धो करवा माटे ते सरखो आवशे एटले अहींया आवे छे आपणे 100 + 20 એટલે 120 આવે જીનું મૂલ્ય અહીંયા આવે છે 120 તો અહીંયા એસ બરાબર જી જે છે એમાં પણ 120 આવશે એટલે આ જે બે કોલમ છે એમાં એપ્રોક્સિમેટલી જે કાંઈ વેલ્યુ આવશે તે કેવી આવશે સરખી આવશે અને એ બતાવે છે રેઝિસ્ટન્સ ઓફ ગિવન ગેલોમીટર આપેલા ગેલોમીટરનો અવરોધ બતાવે છે અને તેના પરથી તમારે અલગ અલગ રીડિંગની મદદથી તમારે ગેલોમીટરની પ્રવાહ સ્વિધ એટલે કે કરંટ સેન્સિટિવિટીની ગણતરી તમારે કરવાની છે ઓકે તો આ મુજબ તમારે પહેલો પાર્ટ આખો કમ્પ્લીટ કરવાનો જેના પરથી આપણને રેઝિસ્ટન્સ ઓફ ગિવન ગેલોમીટર એન્ડ કરંટ સેન્સિટિવિટી ઓફ ગિવન ગેલોમીટર મળે છે હવે આપણને ગેલોમીટરનો રેઝિસ્ટન્સ અને એની કરંટ સેન્સિટિવિટી મળી ગયા બાદ આપણે સિરીઝ રેઝિસ્ટન્સનું મૂલ્ય શોધીશું જેનું સૂત્ર આપણને ખબર છે આર બરાબર વી અપોન આઈજી મેક્સ માઇનસ જી વી ખબર છે આઈજી મેક્સ બરાબર કે મલ્ટીપ્લાય કેપિટલ એન એટલે ટોટલ ડિવિઝન ઓફ ગેલોમીટર જે આપણે 30 લેવાના છે કે એટલે કરંટ સેન્સિટિવિટી ઓફ ગેલોમીટર પ્રવાહ સમય દીધા એટલે આપણે આઈજી મેક્સ મળી જાય છે વી અહીંયા આપણે 1 વોલ્ટ લેવાનું છે માઇનસ જી જી જ્યાં તમારે જે ટેબલમાં આવ્યું એસ બરાબર જી જે આપણે અહીંયા 120 આવે છે તો એ જી બરાબર 120 લેશું બરાબર એના પરથી આપણને આર મળે છે હવે જે વેલ્યુ આપણને આર મળશે તેને આપણે સેકન્ડ પાર્ટમાં ફિક્સ રાખશું રેઝિસ્ટન્સ બોક્સમાં તો એની સર્કિટ ડાયાગ્રામ જોઈએ આપણે સેકન્ડ પાર્ટનો તો બેટરીને સમાંતર જોડો રિઓસ્ટેટ વોલ્ટમીટર ગેલોમીટર અને કેપિટલ આર સિરીઝ રેઝિસ્ટન્સ આર એસ લુક લીયર તો આ પ્રમાણે આપણે સર્કિટ જોડીશું તો સર્કિટ અહીં જોડેલી છે જે તમે જોઈ શકો છો બેટરીનો પોઝિટિવ રિયોસ્ટેટમાં નીચે જાય છે ત્યાંથી બેટરી સોરી ત્યાંથી વોલ્ટમીટરના પોઝિટિવમાં આવે છે ખાસ ધ્યાન રાખજો બેટરીનો પોઝિટિવ વોલ્ટમીટરના પોઝિટિવમાં આવવો જોઈએ અને ત્યાંથી જાય છે ગેલોમીટરમાં બરાબર ગેલોમીટરની સાથે શ્રેણીમાં જોડ્યું છે અવરોધ પેટી તો અવરોધ પેટીમાં એક છેડો જાય છે ગેલોમીટરનો બીજો છેડો જાય છે રેઝિસ્ટન્સ બોક્સમાં ત્યાંથી જાય છે રેઝિસ્ટન્સ બોક્સમાંથી રિયોસ્ટેટના ચલિતમાં અને ત્યાંથી ક્યાં જાય છે ગેલો વોલ્ટમીટરના નેગેટિવ ટર્મિનલમાં જાય છે અને બેટરીનો જે નેગેટિવ ટર્મિનલ જે છે તે રિયોસ્ટેટમાં નીચે જોડેલો છે જે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે આખી સર્કિટ તમારે જોડવાની છે હવે આપણે જે સિરીઝ રેઝિસ્ટન્સ મળ્યો ગણતરીથી તે તમારે અવરોધ પેટીમાં ફિક્સ કરો અહીંયા મેં ફિક્સ રાખ્યો છે 1500 તમારે જે ગણતરીથી આવે છે કેલ્ક્યુલેશન કરો અને જે આવે આરએસની વેલ્યુ તે તમારે ફિક્સ રાખવાની છે સેકન્ડ પાર્ટમાં તો આટલી વેલ્યુ ફિક્સ રાખશું હવે આપણે બેટરી સ્વિચ ઓન કરેલી છે અહીંયા બેટરી સ્વિચ ઓન કરો તો પહેલાં તમારે મિનિમમ વેલ્યુ કેટલી આવે છે તે રિવર્સ ફેરવીને જોઈ લેવાનું આપણે કન્વર્ઝન કરવું છે 0 થી 1 વોલ્ટમાં એટલે મિનિમમથી સ્ટાર્ટ કરશું આપણે તો અહીંયા તમે વોલ્ટમીટર જે આપેલું છે 0 થી 2 વોલ્ટની રેન્જનું આપેલું છે તો આપણે અહીંયા મિનિમમ 0.1 બતાવે છે 0.04 બતાવે છે એક કાપાનું મૂલ્ય છે 0.04 કારણ કે 0.0 થી 0.4ની વચ્ચે 10 કાપા છે એટલે 0.04 એક કાપાનું મૂલ્ય થાય તો અહીંયા આપણે 0.08 એ મુજબ રીડિંગ લઈશું તો 0.04 બીજા કાપ ઉપર રાખીએ આપણે રિયોસ્ટેટની મદદથી તો 0.04 એ ગેલોમીટરમાં કેટલું ડિવિઝન છે તે તમારે નોંધવાનું છે તો ગેલોમીટરમાં 1, 2 અને 3 કાપા ખસે છે તો અવલોકન ટેબલમાં જો તમે વોલ્ટમીટરનું અવલોકન આપણે 0.08 પછી 0.16 એ પ્રમાણે 0.1 સુધી જશું જેટલા રીડિંગ આવે એટલા 1 વોલ્ટ સુધીમાં એને અનુરૂપ 0.08 કર્યું ત્યારે ગેલોમીટરની સંખ્યા કેટલી મળી હતી આપણે લખશું 3 બરાબર ઇંગ્લિશમાં જોઈએ તો રીડિંગ ઓફ વોલ્ટમીટર
डिफ्लेक्शन ऑफ गैलोमीटर स्मॉल एन। तो ई प्रमाणे तमारे 6-7-8 रीडिंग लेवाना छे। तो धीमे धीमे हूँ करीश, हवे वोल्टेज नु मूल्य वधारतो जाईश। हवे सपोज के 0.2 हूँ करूँ, तो 0.2 माटे કેટલા કાપા ખસ્યું? તો કે 1, 2, 3, 4, 5, તો 0.2 એને સામે લખવાનું આપણે કેટલા કાપા ખસ્યા? તો કે 5. આ મુજબ તમારે અલગ અલગ વોલ્ટેજના મૂલ્ય માટે, એટલે કે જે વોલ્ટમીટર છે એમાં અલગ અલગ વોલ્ટેજ સેટ કરવાના, અને તેને અનુરૂપ જે કાંઈ ગેલોમીટરમાં કાપાની સંખ્યા દર્શાવે તે તમારે લખતું જવાનું, બરાબર? એટલે એ પરથી આપણને આઈડિયા આવે કે આપણે વોલ્ટમીટર જે ગેલોમીટરમાં છે તેમાં આપણે વોલ્ટમીટરમાં 0.08 કર્યું તો કેટલા કાપા એ 0.08 થાય, બરાબર? તો એ મુજબ આપણે પહેલી બે કોલમ થઈ જશે, ત્યારબાદ ગેલોમીટરમાંથી પસાર થતો વીજ પ્રવાહ ગણો તમે, તો આઈજી બરાબર કે ઇન્ટુ સ્મોલ એ, તો કે તમને ખબર છે જે આગળ પહેલા પાર્ટમાં જે આવ્યો એની સરેરાશ કેપિટલ કે, અને સ્મોલ એન તમારે જે સેકન્ડ પાર્ટમાં જે કાપાની સંખ્યા આવે તે મૂકવાની છે, એના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરશું વોલ્ટેજ ડ્રોપ એક્રોસ આર અને જી વચ્ચે વી પ્રાઇમ, જો તો એનું સૂત્ર અહીં નીચે આપેલું છે, વી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ આર પ્લસ જી, આર ખબર છે જે આપણે અહીં ફિક્સ રાખ્યો હોય તે સેકન્ડ પાર્ટમાં, પ્લસ જી ખબર છે, અને આઈજી જે આપણે ગણતરીથી મળે તે, તો એના પરથી આપણને વી પ્રાઇમ મળી જાય છે, બરાબર? અને છેલ્લે જો કાંઈ ગેલોમીટરમાં ત્રુટી હશે, એરર હશે, તો આપણને એરર મળશે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી પ્રાઇમ, જે નેગેટિવ હોય, પોઝિટિવ હોય અને ઝીરો પણ હોય, તો એના પરથી આપણને ખબર પડે છે કે કેટલા પ્રમાણમાં ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર થયું. જો ઝીરો એરર આવે તો એ સારામાં સારું ગેલોમીટર કહેવાય, નેગેટિવ હોઈ શકે અને પોઝિટિવ હોય તો એમાં એ ત્રુટી દર્શાવે છે, તો એ મુજબ આપણે પ્લસ ઓર માઇનસ કરવા પડે. તો એનો ગ્રાફ તમે દોરશો તો તમને કંઈક ઝિગઝાગ, બરાબર, નેગેટિવમાં પણ મળી શકે, પોઝિટિવમાં પણ મળી શકે, પોઝિટિવ નેગેટિવમાં બંનેમાં પણ મળી શકે, અથવા ઝીરો પણ મળે, કોન્સ્ટન્ટ એરર પણ મળી શકે, એટલે ઘણી બધી શક્યતાઓ છે. તો એ મુજબ તમે ગ્રાફ દોરો, તેના પરથી તમને ખબર પડે કે ગેલોમીટરમાં કેટલી એરર છે, બરાબર, અથવા તો ગેલોમીટરનું એ વોલ્ટમીટરમાં બરાબર રૂપાંતર થયું છે કે નહીં. એટલું ક્લિયર? તો આ પરથી આપણે ત્રણ વસ્તુ મેળવી, એક ગેલોમીટરનો રેઝિસ્ટન્સ, ગેલોમીટરની પ્રવાહ સંવેદિતા, અને આપણે વેરીફાય કરી શકીએ કે ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર થાય છે કે નહીં. ઓકે, જે તમે ગ્રાફ પરથી કહી શકો છો. એટલું ક્લિયર? આના વિશે અન્ય વસ્તુ તમારે રીડિંગ કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.